સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધે છે અને પોલીસ માત્ર સલામતીની વાતો કરે છે, પરંતુ સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રવિવારે મોડી સાંજના સમયે પાંડેસરામાં એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. પાંડેસરા ખાતે આવેલ ગણેશનગરમાં એક યુવાન પર અજાણ્યાઓ દ્વારા જીવલેણ હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જોકે વારંવાર અસામાજિક તત્વો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોય ત્યારે હવે સુરત પોલીસ આ મામલે લાલ આંખ કરશે કે પછી સુરતમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધે છે અને પોલીસ માત્ર સબસલામતીની વાતો કરે છે, પરંતુ સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રવિવારે મોડી સાંજના સમયે પાંડેસરામાં એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. પાંડેસરા ખાતે આવેલ ગણેશનગરમાં એક યુવાન પર અજાણ્યાઓ દ્વારા જીવલેણ હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જોકે વારંવાર અસામાજિક તત્વો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોય ત્યારે હવે સુરત પોલીસ આ મામલે લાલ આંખ કરશે કે પછી સુરતમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.